મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી કેટલાક એવા પ્રશ્નો છે સૌંદર્યના, કે ત્વચા ચમકદાર બનાવી છે. તો ત્વચા ચમકદાર બનાવવા માટેના પ્રશ્નો રિપીટ થઈ રહ્યા છે. યોગાલયમાં તો રૂબરૂ આવે જ છે ત્યારે એ લોકો કહે છે જ. તો એવા સિમ્પલ પ્રયોગોથી જો ત્વચા ચમકદાર થતી હોય તો પ્રયોગ ન કરાય. ઘરગથ્થુ પ્રયોગ છે, એમાં સિમ્પલ પ્રયોગ એવો છે અને તમે કરો મિત્રો, અવશ્ય તમને ફાયદા થશે. મિત્રો, આ પ્રયોગની અંદર 15 ગ્રામ ફોડેલા, એટલે કે જે રીતે ચણામાંથી દાળિયા બને છે એવી રીતે વટાણામાંથી ફોડેલા વટાણા જુદા બજારમાં મળે છે. તો 15 ગ્રામ જેટલા ફોડેલા વટાણા, પછી 2 નારંગીના ફોતરા, નારંગીના ફોતરા 2 નંગ, અને 10 થી 15 ગ્રામ જેટલું એક પણ વાર ગરમ કર્યા વગરનું ગાયનું દૂધ એ લઈ લેવાનું છે. પછી આ 3 વસ્તુને વાટી લેવાની છે. વાટીને એને એ રીતે લુદ્દી બનાવો કે ચહેરા પર લાગી શકે. જો ચહેરા પર લાગવા માટે થોડું જો કચાશ રહેતી હોય તો મુલતાની માટી 1/2 ચમચી 1/2 ચમચી જેટલો ઉપયોગ કરીને ચહેરા પર લગાવી શકો છો. આમ બને ત્યાં સુધી સીધે સીધું આ જ મિશ્રણને લગાવવાનું છે. મુલતાની માટીનો ઉપયોગ જરૂર પડે તો જ કરવાનો છે. પછી મિત્રો, સમજો એકલા ચહેરા માટેનું હોય તેનો આ પ્રયોગ બતાવેલો, પણ તમને શરીરમાં અન્યત્ર પણ બીજે લગાવવાનું હોય તો આ અનુસંધાનમાં તમે આટલી ટકાવારી પ્રમાણે આઈટમો લઈ લેજો અને એ રીતે તમે એનો ઉપયોગ વધારજો, શરીર પર લગાવજો, 1/2 કલાક લગાવજો. તમને ભરપૂર ફાયદા થશે મિત્રો, અને કરી જુઓ. તમે કર્યા પછીનો અનુભવ પણ, તમે એનો અહેસાસ પણ જુદો હશે. ઠંડક પણ એની અનેરી હશે. ચહેરા પર ગ્લો વધી જશે, ચમક વધી જશે મિત્રો, અને સ્કિનના બધા છિદ્રો ખુલી જશે. સ્કિન તમારી જાનદાર થઈ જશે, શાનદાર થઈ જશે. તો મિત્રો, આ પ્રયોગ કરી જુઓ અને અન્યને પણ આ પ્રયોગ કરતા તમે કરી દો. આનાથી ભરપૂર ફાયદા થશે. ગેરેજ બનાવવાનું છે, કોઈ ખાસ ખર્ચો કરવાનો નથી. મિત્રો, આ પ્રયોગનો બધો, આ સંવાદનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. વંદે માતરમ.